અમદાવાદમાં ધોધમાર વરસાદ, ત્યારે માણેક બાગ જે પોશ વિસ્તાર છે, પરંતુ વરસાદ જયારે પડે છે ત્યારે જળમગ્ન થઈ જાય છે તે વિસ્તારમાં કેવો માહોલ છે જાણીશું સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી. આપણી સાથે લાઈવ જોડાયા છે ઉમંગ. ઉમંગ, શું માહોલ માણેક બાગમાં? જે રીતે જાણે નદીમાં અમદાવાદ કે અમદાવાદમાં નદીઓ એ નક્કી નથી થઈ રહ્યું. હિલોળા માળતા જે પોશ વિસ્તારો છે એમાં હિલોળા માળતા પાણી છે એ ભરાઈ ગયા છે. માણેકબાગ પણ એક પોશ વિસ્તારમાંનો એક વિસ્તાર છે કે જ્યાં ચાર રસ્તા ઉપર ભારે પાણી ભરાઈ જવાના કારણે આપ ચો તરફ જોઈ શકો છો કે જે પાણી ભરાઈ ગયું છે એના કારણે ભારે ટ્રાફિક જામ છે થવા પામ્યો છે. અને ક્યાંક કર્મચારીઓ કોર્પોરેશનના પહોંચ્યા છે, ગટરના ઢાંકણા ખોલ્યા છે, પરંતુ આ અમદાવાદના કોર્પોરેશનની ઊંઘ કેમ ખરાબ નથી થતી એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. થોડો જ વરસાદ બંધ થઈ ગયા પછી પણ 2 કલાક સુધી જો આ પ્રકારે વાહન ચાલકો, રાહદારીઓ, અમદાવાદ શહેરીજનો ને અમદાવાદમાં વસતા લોકો અથવા તો બહારથી આવતા લોકો શું સમજીને જશે કે આ શું આ વરસાદની હાલત આ પ્રકારે થશે. આપ જોઈ શકો છો આ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે જે રિક્ષાઓ હોય કે બધાના ટાયરો છે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. વાહન ચાલકો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાય છે. ચાલુ દિવસ છે, શહેરની અંદર ટ્રાન્સપોર્ટ સર્વિસથી માંડી અને જે પણ લોકો, જે પણ રાહદારીઓ છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે. એનું મુખ્ય કારણ રહ્યું છે કે શહેરની અંદર જે વરસાદી પાણી ભરાય છે એની કારણે લોકોને પરાવર મુશ્કેલીઓ સામનો કરવો પડે છે અને ટ્રાફિકના દ્રશ્યો પણ ઠેક ઠેકાણે સામે આવી રહ્યા છે. અહીંથી આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ જે કાર છે પાણીમાં ભરાઈ જવાના કારણે, પાણી જે ભરાઈ ગયું એના કારણે બંધ પડી છે અને અત્યારે ક્યાંક તેના લીધે પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે. એટલે કે ઠેક ઠેકાણે જે વરસાદ પડ્યો છે એના કારણે ખૂબ જ વધારે પાણી ભરાઈ ગયા છે. અને આ માણેકબાગ વિસ્તારની અંદર પણ જ્યાં જોઈએ ત્યાં માત્ર પાણી, પાણી અને પાણી દેખાઈ રહ્યું છે. અહીંયા સ્થાનિક લોકો છે પણ ક્યાંક ટ્રાફિક છે અને નિયંત્રણ કરવા માટે પહોંચ્યા છે, પરંતુ આ પાણી જે પ્રકારે ભરાઈ ગયું છે એના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો વારો આવી રહ્યો છે. કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેઓનું શું કહેવું છે, આ પાણી ભરાઈ ગયું છે એના કારણે તેમને શું હાલાકી થઈ રહી છે અને શું માનવું છે તેઓનું. મોટાભાઈ, આ આટલા વરસાદમાં અમદાવાદના પોસ્ટ વિસ્તાર કહી શકાય એવા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, શું માનવું? લોકો શું ધ્યાન આવે, રાજનેતા અહીંયાના એમએલઓ શું ધ્યાન આવે, આટલું બધું પાણી ભરાય છે, ગાડી ડૂબી ગઈ છે, શું મતલબ છે? અને લીધે ટ્રાફિક પણ ખૂબ વધારે, બહુ ટ્રાફિક છે. અહીંયા નીકળતા જ કલાક થઈ ગયો, આપણે કઈ કામ કરીએ તો એ કરે અને એ લોકોને રાજ કરવાના છે. ખૂબ સારી વાત કે ભાઈ અમે ટેક્સ ભરીએ છીએ અને ટેક્સ ભર્યા પછી આ પ્રકારની જે હાલત છે એ સહન કરવાનો વારો કેમ આ શહેરીજનોને આવે. આપ જોઈ શકો છો કે ટ્રાફિકના લીધે જે રિક્ષામાં બેઠેલા મુસાફરો તે પણ ક્યાંક નીચે ઉતરી ગયા છે અને પગપાળા એટલે કે ચાલતા જવા માટે લોકો છે હેરાન, મજબૂર, પરેશાન થઈ રહ્યા છે. ન માત્ર બ્રિજની ઉત્તરની બાજુ પરંતુ સામેની બાજુ જોઈએ તો ત્યાં પણ એટલો ટ્રાફિક જામ છે અને એ બાજુ પણ છે એ વરસાદી પાણી છે ભરાયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક ગટરો તો ખોલી નાખી છે, પરંતુ હવે પાણીનો નિકાલ ક્યારે અને કેવી રીતે થશે એ પણ સૌથી મોટી વાત છે. અને એના કારણે જ લોકોને છે પણ સૌથી વધારે હાલાકી આ બાજુ તો જાણે દરિયો ભરાયો હોય તેવા દ્રશ્યો છે સામે આવી રહ્યા છે. અને ક્યાંક આ જ હિલોળા માળતું જે ફૂટપાથ હતું એ ફૂટપાથના ઉપર છે એ પાણી ભરાઈ ગયું છે અને ક્યાંક એના જ કારણે છેકથી લઈ અને છેક સુધી પાણી છે ભરાયેલું છે. આ સામે આપ ડિવાઈડર જોઈ શકો છો, આ જે ડિવાઈડર છે એમાં પણ પાણી ભરી ગયા છે. આ બાજુ આ વાહન ચાલકો જોઈ લો, ચારે બાજુ જે સર્કલ છે માણેકબાગ સર્કલ ની એની ચારે બાજુ પાણી ભરાઈ જવાના કારણે છે ભારે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે. અને સૌથી વધારે જો મુસીબતનો સામનો કરી રહ્યા તો અત્યારે પોતાના વેપાર ધંધે અથવા તો કોકના ઘરે જઈ રહ્યા જે સ્કૂલો છૂટવાનો ટાઈમ છે તો સ્કૂલ બસો પણ અહીંયા હાજર છે. સ્કૂલ બસ છે એના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો કે છોકરાઓ છે એ સ્કૂલેથી છૂટી અને પોતાના ઘરે જવાઈ રહ્યા છે, પરંતુ અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના પાપે જે પાણી ભરાય છે એના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. એટલે ક્યાંક આ બાળકો પણ છે ક્યાંક 2 કલાક 3 કલાક પોતાના ઘરે મોડા પહોંચશે અને એમના જે માતા પિતા છે તેમના જીવ છે તાળવે ચોટશે. કેમ? કારણ કે ખબર છે લોકોને કે અમદાવાદમાં તો વરસાદ પડે અને પાણી ભરાય જ છે અને ક્યાંક પોતાનું બાળક સ્કૂલે ગયું છે હેમખેમ પાછું આવશે કે કેમ, એની જવાબદારી જો કોર્પોરેશન અધિકારીઓ લઈ લે અને એ બાબતે જો પણ સજાગ થઈ જાય અને ક્યાંક ને ક્યાંક એ લોકોને થોડું આ બધાની જો ચિંતા થાય અને એ ચિંતાના ભાગરૂપે જો લોકો છે એ ક્યાંક અધિકારીઓ હવે એસી ચેમ્બરમાંથી બહાર આવીને ક્યાંક પોતાનું કામ સરખી રીતે કરી બતાવે તો પણ બહુ સારી વાત.